છેલ્લા 5 વર્ષથી પથરીની બીમારીથી પીડાતી 108 વર્ષીય વૃદ્ધાને હૃદયના ધબકારાની અનિયમિતતાના કારણે સુરતના તબીબોએ તેમનું ઓપરેશન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે કામરેજના ખોલવડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલના તબીબોએ 3 કલાકની જહેમત બાદ વૃદ્ધાનું સફળ ઓપરેશન કરી પથરી બહાર કાઢી પીડામાંથી રાહત પામી હતી. કામરેજના મીરાનગર ખાતે રહેતી 108 વર્ષીય વૃદ્ધા ઉજીબેન લક્ષ્મણભાઈ દુધાતને છેલ્લા 5 વર્ષથી પથરી હતી, જેનો અસહ્ય દુખાવાથી વૃદ્ધા ઉજીબેન ભારે પીડા અનુભવતા હતા. જોકે પરિવારજનો દ્વારા સુરત તેમજ સૌરાષ્ટ્રની હોસ્પિટલોમાં તેમને લઈ ગયા હતા, પરંતુ ઉંમર તેમજ વૃદ્ધા ઉજીબેનના હૃદયના ધબકારાની અનિયમિતતાના કારણે તબીબોએ પથરીનું ઓપરેશન કરવા માટે હાથ ઊંચા કરી દીધા હતા. જોકે છેવટે વૃદ્ધા ઉજીબેનને ઘરઆંગણે ખોલવડ ખાતે આવેલ દિનબંધુ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સર્જન ડોક્ટર પ્રિતેશ ગાંધીએ 3 કલાકની જહેમત બાદ વૃદ્ધા ઉજીબેનના પિતાશ્રીની થેલીમાં રહેલ પથરી કાઢી સફળ ઓપરેશન કરી વૃદ્ધા ઉજીબેનને પથરીની અસહ્ય પીડાથી મુક્ત કરી છુટકારો પામ્યો હતો. 5 વર્ષથી પથરીની તકલીફ હતી. સુરતના ડોક્ટર ને બધા એ લોકો કીધું ઉંમરની હિસાબે નહીં થાય, પણ દિનબંધુમાં હું લઈને આવ્યો માજીને, તો ગાંધી સાહેબ છે, બીજા ડોક્ટર છે, એ લોકો એવું કીધું કે નહીં ઓપરેશન માજીનું થઈ જાય, તો ઉંમર 108 વર્ષ છે પણ તબિયત સારી છે ને ઓપરેશન થઈ ગયું છે, સ્ટાફે સારો છે, હોસ્પિટલ સારી, ડોક્ટરો પણ સારા, સોખાઈમાં પણ સારું, એટલે ઓપરેશન થઈ ગયું છે. શું નામ? ગાંધી સાહેબ છે, પિતેશ ગાંધી સાહેબ. અન્ય બીજા ડોક્ટર સારું છે, સ્ટાફે સારો છે. 3 કલાક ઓપરેશન આવ્યું ને ઓપરેશન સક્સેસ થઈ ગયું છે. શું તકલીફ હતું માસી? પેલા શું તકલીફ હતી માસી? પેટમાં બહુ દુખતું હતું, પથરી હતી એમ બોલો. અત્યારે કેવું છે તમને? ઓપરેશન કેવું લાગ્યું છે તમને? સારું લાગ્યું. સારું લાગ્યું, કયો મને સારું લાગ્યું. સારું માસી, તમારો ઉંમર કેટલો? તમારી ઉંમર કેટલી છે? 108. મને ખબર નથી બાપા, મને કઈ ખબર નથી પડતી. હું ડોક્ટર કૈલાશ ગધેથરિયા, એનેસ્થેટિસ્ટ તરીકે દિનબંધુ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અમારે અહીંયા 108 વર્ષના એક માજીનું લેપ્રોસ્કોપીથી દૂરબીનથી પિત્તાશયની પથરી કાઢવાનું ઓપરેશન પોસ્ટ કરેલું. માજીના ધબકારા એકદમ અનિયમિત અને બીપી ખૂબ વધારે હતું. અમે એનું વર્કઅપ કરાવ્યું, બધી દવાઓ ચાલુ કરી, કાર્ડિયોલોજીસ્ટને બતાવ્યું અને અઠવાડિયું એની ટ્રીટમેન્ટ કરી ઓપરેશન પહેલાં સ્ટેબિલાઇઝ કરવા માટે. પણ ઓપરેશનમાં લેતા વખતે ધબકારા હજી અનિયમિત હતા, બીપી વધારે હતું અને સગાઓની સંમતિ લઈને અમે ઓપરેશન કર્યું. સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. ઓપરેશનને આજે 3 દિવસ થયા. પેશન્ટ એકદમ સારો છે. અનઇવેન્ટફુલી સર્જરી પતી ગઈ અને મને લાગે છે આ અમે પહેલો એવો કેસ કરાવ્યો કે જેમાં આવી રીતે કાર્ડિયાક કોમ્પ્લિકેશન એકદમ પ્રેડિક્ટેબલ હતું, પણ સારી રીતે મેનેજ કરીને સફળતાપૂર્વક. હું ડોક્ટર પ્રિતેશ ગાંધી, દિનબંધુ હોસ્પિટલ ખાતે સર્જન તરીકે ફરજ બજાવું છું. અમે દિનબંધુ હોસ્પિટલ ખાતે 108 વર્ષના મોટી ઉંમરના માસીનું પિત્તની થેલીનું સફળ ઓપરેશન પાર પાડેલ છે. પિત્તની થેલીનામાં સોજાના લીધે ઘણીવાર જે પિત્તની થેલી હોય છે તે પણ ફાટી શકે છે અને દર્દીનું જીવનું જોખમ પણ રહેલ છે. તદુપરાંત માસીની વધુ પડતી ઉંમરના લીધે આ ખૂબ જ જોખમી ઓપરેશન કહી શકાય, જે અમે દિનબંધુની તમામ ડોક્ટરની ટીમ દ્વારા સફળ રીતે પાર પાડવામાં આવેલ છે.